ફાધર વાલિસ નેમન આ સૌથી મોટું અને અગત્યનું જીવન મૂલ્ય હતું સ્પીનનું લોગ્રોનિયો ગામ એમાં રહેતા ખ્યાતનામ એન્જિનિયર હોઝે અને મારિયા એમના ત્યાં ચોથી નવેમ્બર ઓગણીસો ના રોજ એક બાળકનો જન્મ થયો અને એ વિદ્વાન એટલે આપણા ફાધર વાલેસ એસજે એટલે સાચું પૂછો મારા કુટુંબનું એવું એક સ્થળ એ એવું એક શહેર કેવું એક ગામ નથી કેવું એક પ્રાંત નથી કારણ કે આ જુદા જુદા પ્રાંતો પણ હતા કે આપણે એમ કહી શકીએ કે હું તો સુરતનો છું કે મહેસાણાનો છું એવી રીતે ત્રણેય મારા બા બાપ અને હું જુદે જુદે તે જન્મેલા અને હું કહું છું કે મોતી સગવડ છે મારા માટે કારણ કે બધા તો જો એક જગ્યાએ તે હોય તો એની સાતી સન કરાયેલા રાખીએ જીવન માટે કે હું સુરતી છું અને સુરતી છું અને મારા મા બાપ અને બધા આખું કુટુંબથી આનો મારું એવું નહીં એટલે કે પેલેથી મારા કુટુંબના સંસ્કારો જુદા જુદા જન્મસ્થળ જુદા જુદા એટલે શું કહું છું કે કદાચ પછી ત્યાંથી દૂરથી સ્પેનથી ભારતમાં આવીને મારે માટે અહીંયા સ્થિર અને અહીંયા ઘર જેવું લાગવું સરળ બની ગયું છું સ્પેનની જ એક ઝેવિયર સ્કૂલમાં તેઓએ શિક્ષણ મેળવ્યું અને જાણે કે જીવનના મૂલ્યો પણ તેમણે ત્યાંથી જ પ્રાપ્ત કર્યા મેં તો સ્કૂલનો અભ્યાસ તો ત્યાં જ સામાન્ય રીતે

એમણે પોતાના ઉપરી પાસે વધુ એક વર્ષ માંગ્યું પરિણામે તેઓ ગુજરાતી ભાષા વધુ સારી રીતે શીખી શક્યા અને મારા મનમાં એ સંસ્કારો હંમેશા કે ભાઈ મારા બાપુજી કહેતા હંમેશા હે તું જે કરીશ તે કરીશ પણ જે કરીશ સારી રીતે કરજો એ શ્રેષ્ઠતા પહેલીતીશ એટલે મેં જોયું કે જો હું એક વર્ષ સુધી ગુજરાતીનો અભ્યાસ કર્યો આ ચાલતું નથી એટલે મેં માગ્યું કે આપો ફાધર વાલેસ ગુજરાતી શીખવા માટે વિદ્યાનગર યુનિવર્સિટીમાં એક વર્ષ માટે ભણવા ગયા મને એક વર્ષ અહીંયા રહેવાનો કોઈ ડિગ્રી હું લેવાનું નથી પરંતુ હોસ્ટેલમાં જગ્યા રાખીને મને આટલી છૂટ આપો કે જ્યાં જ્યાં કોઈ ગુજરાતી વર્ગ ચાલતો હોય એમાં હું હાજરી આપી શકું એમાં એક ઝાકા પટેલ એક એ પ્રાધ્યાપક હતા ગુજરાતે એમને મારી આ અરજી સ્વીકારી અને હું આખા વરસ દરમિયાન હોસ્ટેલમાં રહીને મેસમાં જામીને આખો દિવસ ત્યાં રહીને વર્ગ વર્ગ બેસીને અને ખાસ કરીને મારા મિત્રો કહે છે તેમ કાગળ બગાડીને લખી લખીને આખું એક વારસ ગયું એક વર્ષને લીધે મારું આખું જીવન બદલાયું જો હું ગુજરાતી શીખ્યો ના હોત તો હું આજે અહીંયા ના હોત નાનપણમાં દર વર્ષે નાતાલમાં ફાધર વાલેસને તેમના માતા પિતા તરફથી પુસ્તકોની ભેટ મળતી આના કારણે તેમને વાંચનની ટેવ પડી અને એ સમયે વાંચેલું અત્યારે એમના લખાણોમાં વર્તાય છે હવે મારા માનમાં હજુ એ દૃશ્ય બેઠું છે મારા મોટા ભાઈ એ પથારીમાં અને હું અહીંયા પછી એકદમ બરણું ખૂલે મારા મા બાપ આવે અમે કેવી રીતે આવે ખબર છે ઊભા ઊભા અને હાથ નીચે રાખીને પુસ્તકોને પુસ્તકોને પુસ્તકો દસ વર્ષની ભેટ પુસ્તકો એ રીતે વનશનની ધૂમ જેને આવી ગઈ એની કિંમત અને પુસ્તકો અંદર આવે ત્યારે કોઈ દિવસ બહાર પણ જાય એ રીતે હું થયો ફાધર વાલેસ ભારત આવ્યા એમને પૂછવામાં આવ્યું અને એના જવાબમાં તેમણે કહ્યું કે તમે કેમ ઇન્ડિયા આવવાનું પસંદ કર્યું મારે કહેવાનું મન થાય કે હા ભારત તો આટલો દેશ છે એમની સંસ્કૃતિ ને એમના રિવાજો ને એમના લોકો એટલે એ જોઈને પ્રેમમાં પડ્યો આવ્યો કહેવાનું મન થાય પણ ખોટું છે એવું થયું નથી સાચું કહું તો ભારતમાં અમદાવાદ તો શું ગુજરાત શું છે એવું જાણતો ન હતો પણ ભારતમાં આવવાનું મેં પસંદ કર્યો નથી મને મોકલવામાં આવ્યો મેં કહ્યું તેમ ફરીથી બોલવાની જરૂર નથી કે નવી કોલેજ થાય તમે ત્યાં જાઓ એ વખતે મને એમ કહેવામાં આવ્યો ઇન્ડિયા ક્યાં એ દો થોડો ખ્યાલ હતો પણ ગુજરાત શું અમદાવાદ કેવું ગયો બિલકુલ કશી કશી ખબર નથી બિલકુલ નહીં પણ અહીંયા આવીને અને અહીંની રીત રિવાજો અહીંની સંસ્કૃતિ જોઈને અહીંની પણ પ્રેમ અને લગ્નની રીત રિવાજો જોઈને મારો પોતાનો ખુલાસો મને સમજાયો પછી હું કહું છું અને વાત સાચી છે કે લગ્ન કરવાની બે રીત હોય છે પશ્ચિમની અને બરફની પશ્ચિમમાં છોકરો છોકરી પ્રથમ પ્રેમમાં પડે અને પછી લગ્ન કરે અહીંયા ઉલતું હોય છે અહીંયા પ્રથમ લગ્ન કરે પછી પ્રેમમાં કરે તો કહું છું કે મારો લગ્ન એ ઇન્ડિયન marriage છે પ્રથમ હું આવ્યો પછી પ્રેમમાં પડ્યો બાળપણથી જ તેમને પશ્ચિમના સાહિત્યમાં રસ પડ્યો હતો પણ પછી ગુજરાતી વાંચવાની ટેવ પડી એટલે તેઓ ગુજરાતીમાં લખવા માટે પણ પ્રેરાયા મને જો કે મનમાં પહેલાં લખવાના સંસ્કારો તો હતા જ એ ખરા ગણિત વાંચે તો આવી ગયો હતો હું આનંદ આવ્યો હતો અને ગણિત શીખીને આવ્યો અને મારા મનમાં એ કે ગણિત હું ચલાવીશ જિંદગી સુધી પરંતુ manni andar pilo khedo to hato sahitya no e vanshanu parte ele un gujeratema pan vanstoto thayo ane vansta pelu jakarshan hato uh, homer ane demosthenes ane sophocles ane ciceroni taraf dire dire haje pustako vansto jato, e pustako ni taraf ena lekako ni

ગણિત કોઈને સમજાતું નથી શિક્ષકોને પણ નહીં એટલે જ એની એની પ્રતિષ્ઠા છે અને થયું કે ઝેવિયર્સ કોલેજ હોય એટલે કે ફાધરોની સંસ્થા હોય તો ગણિત માટે કોઈ ફાધર હોવા જોઈએ અને એમને માટે એ જાણે બલિ તરીકે મને પસંદ કર્યો ફાધર વાલેસ સ્પષ્ટપણે માનતા હતા કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સંબંધ સ્થપાય એ માટે કોઈ સેતુ હોવો જરૂરી છે અને એટલે જ એમણે પોતાની આગવી શૈલીમાં ગુજરાતી શૈલીમાં સદાચાર નામનું પહેલું પુસ્તક લખ્યું ગણેશ શીખવાડો છું એટલે મારું આ કામ ને આ ફરજ તો હતા પરંતુ મારું પેલું હતું મેં પહેલેથી જ કહ્યું એ સીધો સંપર્ક દિલ દિલ સાથે માણસ માણસની સાથે એને માટે કાંઈક માતૃભાષા જોઈએ એવું શીખી લઈને આવ્યો હતો પરંતુ હવે વચ્ચે વચ્ચે કોઈ સાધન જોઈએ કોઈ પુલ જોઈએ અને ત્યારે મારા માનમાં આવ્યો કે પુલ કે કહેવું મારે કોઈ પુસ્તક લખવું જોઈએ એક નાના કડું પુસ્તક હું લખું જેવું તેવું ગુજરાતી મને આવડી ગયું છે એ લઈને અને એ પુસ્તક લઈને હું છોકરા છોકરીઓને હાથમાં મૂકી શકું જેના ઉપરથી એમને ખબર પડે કે આ ગણિત શિક્ષક ખરા પરંતુ એની સાથે આ જાતની બાબતો એટલે માણસને યુવાન યુવતી કુટુંબ મનસ્ય ધર્મ એ બધા પ્રશ્નોમાં એમને પણ રસ છે એટલે ધીરે ધીરે એ પુલ ઉપરથી સંબંધ સાધી શકાય એ ખ્યાલ રાખીને મેં એક નાનકડું પુસ્તક લખ્યું ભીટો ભીટો આ પુસ્તક મેં એક પ્રકાશકના હાથમાં મૂક્યો

એક દિવસ ગુજરાત સમાચારના તંત્રી શાંતિભાઈ શાહે મને બોલાવે અને મને કહો કે તમને એ ખ્યાલ છે ને કે એ વખતે ટીવી જેવું કશું થતું નહીં રવિવારે કોઈ લોકોનું મનોરંજન હોય તો રવિવારની પૂર્તિ તો મને કહે કે મારી ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિ માટે તમે લેખ લખો હું ગભરાયો અમે કહ્યું કે હું લખું કુંવરમાં લખો છો તે આટલું જ એટલે આમ કરીને જરા બી કે કેટલા રવિવાર ચાલશે ખબર નથી અને બી તો બી તો એ શીર્ષક બાંધીને કે પાછળથી એ પાછળથી જરા યુવાન લોકોમાં પ્રખ્યાત થયો નવી પેઢીને વાલેસ ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતની સભ્યતા સમજવા માટે પોળે પોળે અને ઘરે ઘરે રહેવા લાગ્યા આ થઈ એમની વિહાર યાત્રા તેઓ સામાન્ય કુટુંબોમાં રહીને ગુજરાતની જીવનશૈલીનો અનુભવ કરવા લાગ્યા અને એ અનુભવો જે પુસ્તકોમાં લખાયા રચાયા એ પુસ્તકો એટલે વિહાર યાત્રા પ્રથમ તો એ હતું ફોળે ફોળે બિહાર યાત્રા ફોળે ફોળે એ મારું પહેલું મહાત્માનું પુસ્તક આને માટે પરંતુ હજુ દસ વર્ષ સુધી ચાલ્યું એટલે ઘણા પ્રસંગો થયા એટલે બીજું પુસ્તક આવ્યું એનું નામ પણ સૂચક છે ઘેર ઘેર સોનાના છૂલા અને હજુ ત્રીજું હાથું એનું નામ જુદું પણ સૌ પરથી પાડ્યો કે હું છું મોર અને ડેલ એ આવું ઉપરથી થયું કે હું આ યુનિવર્સિટી બાજુના એક ઘરમાં બેઠો હતો એ પારસી કુટુંબ હતું સમાન રીતે ફાકતા કોણ જાણે કેમ હિન્દુ જૈન પટેલ એ લોકોના ઘરમાં હું જતો હતો કદાચ મારા માનમાં એવું એ હતું કે એવું કાંઈક જરા વધારે ધનવાન લોકોની પાસે જવું નથી ગરીબ લોકોની પાસે આમ રહેવું એ સ્થળમાં પસંદ મને થયું કે ગમે ત્યાં જાઓ અને યાદ છે કે એક પર્સી કુટુંબ હયા કોલેજની નજીક હતા એમના ઘરમાં હું ગયો એટલે સવારે આ મોરનો નાતે હું કહું સાંભળ સાંભળતો હતો અને એમ કલ્પી કલ્પીને કે મોર દેલને શું કહે છે દેલ મોરને શું કહે છે એ લઈને એ ઘર ઉપર એ ઘરથી મેં લેખ લખ્યો અને પછી એ નામ પડ્યું ફાધર વાલેસ ચોક્કસપણે એમ માનતા હતા કે પુસ્તકો એવા હોવા જોઈએ કે જેને વાંચીને અબાલ વૃદ્ધ સૌ કોઈ પ્રસન્ન થઈ જાય એવું લેખન એમના જીવનનો આદર્શ રહ્યો છે તો એમનો કોઈ ઉદ્ધાર કરવાનો નથી હું આટલું માગું છું અને ઈચ્છું છું કે એ કલા કરતા કલાક દરમિયાન એ પુસ્તક છાલી ત્યાં સુધી એ લેખ છાલી તે દરમિયાન એમાં જરા રાહત અનુભવે એ આનંદ અનુભવે એ જીવનની સાથે જરા પ્રેમથી જુએ એને એમને થાય કે ભાઈ જિંદગીમાં તો ખરાબ કરાવ તો ઘણું છે પણ જીવવાના કારણે તો જીવવા જેવું છે તો તો એ સંદેશ તો તો એ સ્પર્શ એક સ્મિત એક જાતનો આનંદ રહે અને એવામાં જે એ લેખ શરૂઆતમાં જાને ગંભીર મોતી મોતી વાંસવા લાગ્યો હતો છેલ્લે સ્મિથ કહે કે વા વાહ કાંઈ નહીં તો જીવનમાં કાંઈક સારું છે જીવન જીવવા જેવું છે સાચું કહું તો રાહત મળે અને કાંઈ નહીં તો એક શં એક શંકર એ માનસ પ્રફુલ્લિત થઈ જાય અને મને ગુજરાતીમાં સૌથી વધારે પ્રિય છે એ શબ્દ કહું જેમાં તમે એક વાક્ય કહેવાનું કહ્યું છે તું વાક્યના શબ્દમાં તમને કહ્યું એ માણસ એ પુરુષ એ સ્ત્રી એ શુકરો એ વૃદ્ધ એ પેલું વાંસીને સાંભળીને એક નહીં તો થોડા સમય માટે એક શાને માટે પ્રસન્ન થઈ જાય એ જ મારો આદર્શ હું એટલું જ કહું છું ટૂંકમાં કે ભાઈ ખાસ કરીને યુવાન લોકોને માટે બહુ પૂછ છે નિરાશ થાય ને કે હું શું કરું આમ નથી તેમ નથી પેલું થયું કોઈ કે નોકરી નથી કે છોકરી નથી કે કાંઈ નથી તો એમને કહું છું કે ભાઈ તમે ના ના હું બીજું કાંઈ કાંઈ બીજું કાંઈ નહીં પણ ઉંમરમાં મોઠો મેં ઘણું જોયું છું તમે જાણો છો કે મારું દિલ સાચું છે હું ખોટું બોલતું નથી હું તમને સારું લગાડવા માટે બોલવાનો નથી પણ એક વાત કહું છું તમે માની લેજો કોઈ અતિશયોગતી કર્યા વગર કોઈ છૂટું ખોટું કર્યા મગર હું તમને કહું કે મેં જીવન જોયું છે અને આ જીવન મારા ભાઈ જીવવા જેવું છે જ આટલું તો માની લેશો આ રીતે ફાધર વાલેસમાં તેમના જીવન પ્રત્યેની તેમની જાત પ્રત્યેની વફાદારીના આપણે દર્શન કરી શકીએ છીએ મારી એક જાતને જીવનમાં વફાદારી છે હું જ્યારે ભારતમાં આવ્યો ત્યારે મારા જે ગુરુ જે આધ્યાત્મિક સલાહકાર હતા એમની આગળ મેં મેં પ્રસ્તાવ મૂક્યો કહ્યું કે ફાધર મને વ્રત લેવા દો વ્રત એટલે ભગવાનની આગળ જીવન સુધી વ્રત લેવું તે કેવું આ કરીશ કેવું આ ના કરીશ મેં કહ્યું મને વ્રત લેવા દો કે જે હું આવે પછી ભરતની બહાર નહીં જાઉં ભરતની બહાર મારે પગ મૂકવો નહીં અહીંયા રહ્યો તો અહીંયા જીવીશ ને અહીંયા મરીશ મને ભગવાનની આગળ વ્રત લેવા દો ફાધરે ના પાડી એ બહુ ધાખ્યા હતા એટલે ફાધર વાલેસ આંધ્રપ્રદેશમાં એક વખત રિટ્રીટ આપવા માટે ગયા હતા અને એ દિવસોમાં તેમણે જે કોઈ જીવનલક્ષી વાતો કરી હતી એ બધી જ તેમણે પોતાના પ્રથમ અંગ્રેજી પુસ્તક લિવિંગ ટુગેધરમાં આ લેખી છે એમાંથી એમની ઉદ્દેશીને જે વાતો મેં કરી હતી એ લોકો એક સાથે રહેતા હતા એમને લઈને મારું સૌથી પહેલું અંગ્રેજી પુસ્તક લખ્યું એનું નામ લિવિંગ ટુગેધર એટલા માટે ત્યાં છે લિવિંગ ટુગેધર હા મેરું પહેલું અંગ્રેજીમાં પુસ્તક મેં તું કે બસ અને લઈને ફાદર દડરીઓને ખુશ કર્યો હવે હું બીજું અંગ્રેજીમાં લખવાનું નહીં પરંતુ એ પુસ્તક સારું ચાલ્યું સારું ચાલ્યું એટલું જ નહીં હવે બીજું પગલું હું તમને કહું કે મારા ઉપર પાત્ર આવ્યો આ અંગ્રેજીમાં એક સ્પેનિશ પ્રકાશકનો એમાં લખ્યું હતું કે તમારું એ લિવિંગ ટુગેધર અંગ્રેજી પુસ્તક જોયું છે એનું ભાષાંતર પ્રકાશન સ્પેનિશ ભાષામાં કરવું છે પરવાનગી આપશો મેં કહ્યું પરવાનગી આપું પ્રકાશકને માટે પ્રકાશનને માટે ભાષાંતર માટે તો નહીં ભાષાંતર હું કરું સ્પેનિશ એ મારી માતૃભાષા છે ને એટલે આ અંગ્રેજી પુસ્તકનો અનુવાદ મેં સ્પેનિશમાં કર્યો યુવાન લેખકોને ફાધર વાલેસ સલાહ આપતા કહે છે કે ખૂબ વાંચો ઘણો બધું વાંચો અને એમાંય તમને જે પસંદ હોય એવા લેખકોને વધારે વાંચો એમની જેમ લખવાનો પ્રયત્ન કરો એમાંથી તમારી પોતાની જે શૈલી હશે એ બહાર આવશે ખરા લેખકો બધા જુવાન થાય ત્યારે જ બને છે અંદરથી કાંઈક હોય ત્યારે જાગે પહેલી વાત મેં કહી વાંચન નાનપણથી મારા બાપ આપનો પ્રસાદ મારા ઉપર એ પહેલી વાત ઘણું વાંચવું પછી હું મારો અનુભવ કહું

એક એક ઈમેલ હું વાંચું છું અને એક એક ઇમેઇલનો જવાબ હું આપું છું એ મારું પેલું પહેલી જવાબદારી હોય છે અને એ ઉપરથી ખરેખર મારું મારી પોતાની ક્ષેતી બહુ વિકસિત છે અને એ ઉપરથી પણ એક નવી શૈલી નવી રીત શીખવાનો પ્રયત્ન કરું છું ટૂંકમાં ઘણું કહું માનસ કોણ છે એ ખ્યાલ ના હોય કારણ કે મને મોકલે છે પેલી વાત આ ઈમેલ ક્યાંથી આવે સ્પેનથી ઇન્ડિયાથી અમેરિકાથી અર્જેન્ટિના મને તો ખાસ કરીને લેટિન અમેરિકા ઉપરથી બહુ આવે છે એટલે એ જાણ્યા એ માણસ કોણ તો પણ વાત લઈને સ્વીકારીને અને ધીમેથી મેં એવું વ્રત અહીંયા લીધું છે કે એક એક ઇમેઇલને માન આપવું ઘણા લોકો લખે છે મને કે આ પ્રથમ ઇમેઇલ તમે લાખો છો જાણવા માટે કે તમે જાતે વાંચો છો અને તમે જાતે જવા આવો છો કે નહીં તમે જણાવશો તો પછી હું લખીશ મારી વાત મારો વિશ્વાસ કરતા નથી એટલે એવું કહું છું હું વાંચું છું ને હું લખું છું અને લખીને તો આનંદ પામું છું અને ખરેખર ગણિતમાં જવાથી બંને પોતાને અને ગુજરાત યુનિવર્સિટીને મોટો લાભ મળ્યો ગઈકાલે હું એની વાતો કરતા હતા પણ તૂંકમાં કહું અને એમાં સાચી છે કેવી વખતે જે દુનિયામાં આકાશ કરીને ફ્રેન્ચ દેશમાં જેને નવું ગણિત કહેતા હતા જેના ઉપરથી હવે આ નવું ગણિત ચાલે છે અને બહુ સામાન્ય થઈ ગયું છે એ આખું ગણિત મેં ગુજરાતમાં દાખલ કર્યો શા માટે કે મદ્રાસમાં એ ચાલુ થઈ ગયું હતું એક ફ્રેન્ચ ફાધર ફાધર હશે ના પ્રતાપે એની પાસેથી શીખીને હું સૌથી પ્રથમ ગુજરાતમાં આવ્યો એટલે મારે લીધે અને અહીંયા પીસી વૈદ્ય કરીને હતા અમારા હાથે આ બધું નવું ગણિત અહીં આવ્યું એટલે એક મોતુદાન ગુજરાત યુનિવર્સિટી અને પછી આખા ગુજરાત માટે અત્યારે એ જે સાહસ બની ગયો છે અને જે ઉપરથી તે કોમ્પ્યુટર અત્યારે ચાલે છે એ પાયો અમે આવ્યા જાણ્યા વગર પણ નાખ્યો હતો એ વાત ગઈકાલે બહુ સારી રીતે થઈ અમારી જોડે અંગત પણ વાતો કરીને અને એ સંતોષ લાવીને હું પણ જાઉં છું એટલે કહું છું કે મારી આ મુલાકાત આ આ સાર્થકતા એ બધી રીતે અને વિશેષ ખ્યાલ મારી સાથે લઈને જાઉં છું કે આ ગણિતમાં જે કામ મેં કર્યું હતું જે ઘણા લોકોને ખ્યાલ ન હતો એ પણ મારા જીવનમાં અને ગુજરાતીના પ્રકાશ માટે પણ સારું છે એટલે એ આશાની સાથે ને એ સંતોષની સાથે હું ગયેલો ભલે બીજું કામ મેં કાંઈ કર્યું ન હોય પરંતુ હું કહું છું કે સંગીત કે ગણિતનું ગણિતનું સંગીત સંગીત પણ મને બહુ પ્રિય છે એટલે કહું છું પણ ગણિતનું કાર્ય ગણિતનું શિક્ષણ સુધાર્યું આગળ આવ્યું એથી મને મને સંતોષ થયો અને એને હું મોટી મોટી સેવા ગણું છું